नमस्कार मित्रों, आपणे लास्ट बे लेक्चर थी जोई रह्या छे बहु विकल्प प्रकारना प्रश्नों, एटले के आपणा एक्जाम नी अंदर 50 मार्क्स एमसीक्यू अने 50 मार्क्स आपणा वर्णनात्मक, 2 मार्क्सना, 3 मार्क्सना अने 4 मार्क्सना एक्जाम्पल परीक्षा लक्षी तैयारी रूपे आपणे आगळ वधी रह्या छे। तमने ख्याल ज छे कि आपणे प्रकरण 1 થી 13 पूर्ण कर्युं छे, अने आ लगतुं कोई पण आपणे डाउटफुल होय કે સર આ નથી ખબર પડી તો તમે લાઈવ ચેટ ની અંદર કોમેન્ટ બોક્સ ની અંદર પણ તમે મને જણાવી શકો છો કે સર મને આ નથી ખબર પડતી, તો આપણે નેક્સ્ટ બીજા લેક્ચર થી આપણે એને સોલ્વ કરવા પ્રયત્ન કરીશું। અત્યારે આપણે બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો એટલે કે એમસીક્યુ ની અંદર કેવા પ્રકારના પ્રશ્નો બોર્ડ ની અંદર ગયા વર્ષની અંદર, એના ગયા વર્ષની અંદર, છેલ્લા 5 વર્ષની અંદર કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયા, સાથે સાથે જે તે ચેપ્ટર એટલે કે પ્રકરણ 1 થી 13 સુધીના જે આપણે પ્રકરણ ભણી ગયા, કોરોના મહામારીને કારણે જે સિલેબસ રદ થયો છે, એના સિવાય આપણે જે પ્રકરણ ચાલી ગયેલા છે એની અંદરના જે જે ટોપિક રદ કરેલા છે, એના સિવાયનું જે ટોપિક છે એની અંદરથી કેવા પ્રકારના પ્રશ્નો ગુજકેટની અંદર પૂછાય છે, એ પ્રકારના પણ પ્રશ્નો આપણે અહીંયા લેવા પ્રયત્ન કરેલો છે। મિત્રો, તમને ખ્યાલ જ છે કે આપણે એમસીક્યુ સ્ટાર્ટ થઈ ગયા છે, લાસ્ટ બે લેક્ચર ની અંદર આપણે એને સોલ્વ કરવા પણ પ્રયત્ન કરેલો છે, અને તમે પોતે પણ સ્વીકાર્યું છે મિત્રો કે આ એક્ઝામ્પલો ખૂબ જ ઓકવર્ડ છે અને ખૂબ જ ખરેખર આપણને યાદ કરવું પડે એવી સ્થિતિ થાય છે। એટલા માટે મિત્રો, આપ અને આપના મિત્રો ખાસ આની અંદર જોડાઓ એવી નમ્ર અપીલ સાથે આપણું આજનું લેક્ચર અહીંયા સ્ટાર્ટ કરીશું। મિત્રો, તો વીસમો ક્વેશ્ચન, કોસેક એક્સ એ આપણને અંતરાલ આપેલો છે કે પાઈ બાય 6 થી પાઈ બાય 3 સુધી એ પર મહત્તમ મૂલ્ય કયું હોઈ શકે છે। મિત્રો, અહીંયા આ પ્રકારેનો જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે ઘણા મિત્રો અટવાઈ જાય છે કે સર આમાં મહત્તમ મૂલ્ય અમારે કઈ રીતે શોધી શકાય, કારણ કે ઘણી વખત શું થાય છે કે ઓપ્શન આપેલો હોય છે ને એ ઓપ્શન ઉપરથી મિત્રો વિચારતા થઈ જાય છે કે સાચો જવાબ કયો હોય શકે, 2 હોય શકે, 2 બાય રૂટ 3 હોય શકે। મિત્રો, એ પાઈ બાય 6 અને પાઈ બાય 3 તો આવે જ નહીં, તો ખરેખર જવાબ શું હોઈ શકે તમે વિચારી શકો મિત્રો? વેરી ગુડ, થોડુંક હજુ વિચારો મિત્રો। અહીંયા ખાસ એક વસ્તુ નોટ કરવા જેવી છે કે કોસેક એક્સ નું વિકલન કરી દો, શું કરી દો? કોસેક એક્સ નું વિકલન। આપણને ખબર છે કે એફ એક્સ બરાબર જ્યારે આપણે કોસેક એક્સ લખીએ છીએ ત્યારે એનું પ્રથમ વિકલન, કોસેક એક્સ નું પ્રથમ વિકલન શું હોઈ શકે છે? યાદ છે ને મિત્રો, વિકલનના સૂત્રો આપણે યાદ કર્યા હતા, કોને યાદ છે ઝડપથી? આપણે આ રીતે લખવા ટ્રાય કર્યો હતો, સાઈન કોસ ટેન કોટ, હવે તો પરીક્ષા પણ નજીક આવી રહી છે મિત્રો, ફટાફટ તૈયાર કરવા જોઈએ। ટેક એક, આના માટે આપણે આ રીતે તૈયાર કરતા હતા કે જ્યાં સી હોય ત્યાં માઇનસ લખતા હતા, એટલે કે અહીંયા માઇનસ માઇનસ માઇનસ, અને પ્રથમ બે મો ઓલ્ટરનેટિવ એટલે કે અદલા બદલી, સાઈન નીચે કોસ ઉપર, બાકીના જે બે વધ્યા એટલે કે 4, ઉપરોક્ત બે છોડી દઈએ, એના સિવાય જે 4 વધ્યા તો એની અંદર સી ને સી સાથે જોડી દેવાનું, અને સી વગરના ને સી વગરના સાથે જોડી દો, તો વચ્ચેનો જે બે પોર્શન છે ટેન અને કોટ ત્યાં હંમેશા યાદ રાખવાનું કે બે ની અંદર આવશે મને વર્ગ સ્ક્વેર, એટલે કે ટેન કના સાથે જોડાયેલો છે? sec સાથે, એટલે ટેન નું વિકલન થશે sec વર્ગ x, અને cot x નું માઇનસ cosec સ્ક્વેર x, બરોબર? કારણ કે c હોય ત્યાં માઇનસ તો હોય જ, હવે બાકીના જે બે વધ્યા આ બે ત્યાં યાદ રાખવાનું ગુણાકાર, પહેલા બે મો ઓલ્ટરનેટિવ અદલા બદલી, સાઈના બાજુ કોસ કેલી બાજુ, વચ્ચેના બે મો વર્ગ, સીને સી સાથે જોડો, સી વગરના ને સી વગરના સાથે જોડો અને ત્યાં વર્ગ, અને બાકીના જે બે વધ્યા એની અંદર ગુણાકાર, એટલે કોસેક ને આપણે કોને સાથે જોડ્યો છે? તો કોસેક ઇન્ટુ કોટ, અને સેક ને કના સાથે જોડ્યો છે? તો સેક ઇન્ટુ ટેન, એટલે આ રીતે મિત્રો સૂત્રો યાદ રાખી શકાય। આપણે
જ્યારે વિકલિતના ઉપયોગો પ્રકરણ નંબર 6 શરૂઆત કર્યું હતું ત્યારે પણ મેં જ શીખવાડેલા છે સૂત્રો. જો હજુ પણ ક્યાંય ડાઉટ હોય તો પ્રકરણ 6 ગુજરાત ઈ ક્લાસ પ્લેલિસ્ટ ચેક કરી લેજો. વાત આપણે કરતા હતા કોસેક એક્સ પર મહત્તમ મૂલ્ય, તો કોસેક એક્સ નું વિકલન આપણે અહીંયા જોઈ શકો છો. કોસેક એક્સ નું વિકલન શું થશે? માઇનસ કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ. અને હાલ જ અગાઉના લેક્ચરની અંદર પણ આપણે ચર્ચા કરી ગયા કે જ્યારે કોઈ પણ વિધેય છે એની પ્રથમ વિકલિતની કિંમત માઇનસ હોય તો એનો મતલબ કે વિધેય કેવું છે? ઘટે છે. અને જો કિંમત પ્લસ હોય તો એનો મતલબ એ વધે છે. પણ આપેલું જે રકમ છે એ પરથી આ વિધેય એ કેવું છે? ઘટે છે. અને ઘટે છે તો એનું મહત્તમ મૂલ્ય કઈ બિંદુ આગળ હોય? શરૂઆતના બિંદુ બરોબર છે. અને જો એ જ રીતે જો વિધેય વધતું હોય, વિધેય વધતું હોય તો એનું મહત્તમ મૂલ્ય ક્યાં હોઈ શકે? છેલ્લે. તમે એક વસ્તુ વિચારો મિત્રો કે શરૂઆત છે અહીંયા એક સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ, ચોથું સ્ટેપ, માની લો કે આપણા ઘરની સીડી બરોબર ને, તો એ સતત શું થાય છે? વધતી રહે છે, નીચેથી ઉપર તરફ વધતી રહે છે. તો એમાં મહત્તમ કિંમત કઈ હોઈ શકે? છેલ્લી પગથી, રાઈટ ને? પણ એ જ વસ્તુ તમે ઉપર ઉભા છો પ્રથમ માળ ઉપર અને એ જ સીડી છે નીચે ઉતરે છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, તો હવે એ સીડી શું થઈ ગઈ? ઘટતું વિધે, એક એક પગથિયું ઘટતું જાય છે. તો હવે એમાં મહત્તમ મૂલ્ય કયું હોઈ શકે? ઓબ્વિયસલી ઉપરનું, બરોબર ને? એટલે મહત્તમ અને લઘુત્તમ ન્યૂનતમ એ અંતરાલની અંદર બદલાય છે. જ્યારે વિધેય ઘટે છે, વિધેય ઘટતું હોય છે ત્યારે શરૂઆત જે છે એ મહત્તમ છે, અને જ્યારે વધતું છે ત્યારે જે છેલ્લે છે એ મહત્તમ છે, બરોબર ને? તો એ પ્રમાણે આપણું કિંમત ક્યાં થશે? પાઈ બાય સિક્સ આગળ. તો કોસેક પાઈ બાય સિક્સ ની કિંમત શોધી દો તો એ આપણી કિંમત પાઈ બાય સિક્સ એટલે કેટલા? ત્રીસ. કોસેક એટલે કોનો વ્યાસ? સાઈન નો. કે સાઈન પાઈ બાય સિક્સ, સાઈન પાઈ બાય સિક્સ ની કિંમત તો આપણને ખબર છે, વન અપોન ટુ, છેદ નો છેદ ઉપર લઈ જાઓ. સાચો જવાબ છે આપણો બી, બરોબર. આ પ્રમાણે વિચારી શકાય કે કોસેક એક્સ એ ઘટતું વિધેય છે, અને દરેક ઘટતું વિધેય હોય તો એની મહત્તમ કિંમત ક્યાં હોઈ શકે? પ્રથમ અંતરાલ જે આપેલો હોય એમાં જે પ્રથમ છે ત્યાં આગળ એની મહત્તમ કિંમત હોઈ શકે. અને જો એ જ કિંમત વધતું છે, ઘટતું ની જગ્યાએ માની લો કે વધતું છે, તો એની મહત્તમ કિંમત ક્યાં હોઈ શકે? છેલ્લે, એન્ડ પોઈન્ટ. આ યાદ રાખવું મિત્રો, અને ખાસ જરૂરી પણ છે. નેક્સ્ટ આગળ વધીએ તો ચલો 21મો ક્વેશ્ચન, કે fx બરાબર 2x ક્યુબ પ્લસ 9x સ્ક્વેર પ્લસ 12x માઇનસ 1 એ કયા અંતરાલમાં ઘટે છે? અંતરાલ આપણે નક્કી કરવાનો છે, ઓપ્શન આવી ગયા છે. હવે તમે નક્કી કરો કયા અંતરાલમાં ઘટે છે. આપણે યાદ છે ને પ્રકરણ નંબર 6 ની અંદર ટેબલ બનાવતા હતા, જો યાદ ન હોય તો ફરીથી બોલવાની જરૂર કરી મિત્રો, ગુજરાતી ક્લાસ પ્લેલિસ્ટ ઉપર જઈ અને ચેપ્ટર નંબર 6 ફરીથી રિવાઇઝ કરી દો. ઘટે છે, વધે છે, કેવી રીતે આપણે અનંત્ય બિંદુ, નિર્ણાયક બિંદુ ચેક કરતા હતા. મને એક વિદ્યાર્થી મિત્રએ પ્રશ્ન પૂછ્યો હતો કે તો નિર્ણાયક બિંદુ કોને કહેવાય? તો નિર્ણાયક બિંદુ એને જ કહેવાય કે એ બિંદુ આગળ વિધેય વધે પણ નહીં, વિધેય ઘટે પણ નહીં. તો એને નિર્ણાયક. માની લો કે તમારી જોડે એક રકમ છે, એ પણ એક ચર્ચા કરી લઈએ. માની લો કે તમે એ જ વસ્તુનું વિકલન કરો છો, કોઈ પણ ફંક્શન આપેલું છે અને એનું વિકલન કરતા કરતા તમે આ સ્થિતિએ પહોંચ્યા છો, 12x - 3, બરોબર ને? એટલે કે વિધેય મને આ રીતે આપેલું છે, કોઈ પણ વિધેય આપેલું છે એનું વિકલન મને આ થયું 12x - 3, તો આમાંથી આપણે 3 કોમન કાઢી દઈએ તો શું થશે? 4x - 1. 3 તો કદી 0 થવાના નથી, એનો મતલબ 4x - 1 = 0, એનો મતલબ x બરાબર કેટલા થશે? 1/4. તો આ જે x બરાબર 1/4 થયો એ કયું થયું? નિર્ણાયક કિંમત. અને શું કહેવાય? નિર્ણાયક કિંમત. નિર્ણાયક કિંમત આગળ વિધેય વધતું પણ નથી, વિધેય ઘટતું પણ નથી. તો હવે આપણે આ જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નનો જવાબ શોધવો છે. કયો જવાબ હોઈ શકે છે? તો આ જે રકમ આપેલી છે એનું પ્રથમ વિકલન કરી દઈએ,
એટલે કે ડીવાય બાય ડી એક ત્રણ દુ છ એક સ્ક્વેર નવ દુ અઢાર એક વત્તા બાર બરોબર ને એક્સ નું વન વન નું ઝીરો અચળ પદ છે તમને આ તો ખબર જ છે આપણે એક્ઝામ્પલ અત્યારે એમસીક્યુ તરફ જોઈ રહ્યા છે એટલે થોડુંક ટ્રાય કરીશું સ્પીડમાં છ કોમન કાઢી દઈએ બરોબર છે છ તો ઝીરો થવાના નથી એટલે આઠ તો કટ થઈ ગયો બે ના આવે પાડો ત્રણ આવે વેરી ગુડ એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ વન બરોબર એટલે નિર્ણાયક કિંમતો આપણી થઈ માઇનસ બે માઇનસ વન હવે આપણે કિંમત ચેક કરવી પડશે કોની આપણે ટેબલ બનાવતા હતા યાદ છે ને મિત્રો એક થશે માઇનસ ઇન્ફિનિટી થી લઈ અને માઇનસ બે સુધી પછી તો બીજી કિંમત થશે માઇનસ બે થી લઈ માઇનસ વન સુધી ને ત્રીજી માઇનસ વન થી લઈ અને ઇન્ફિનિટી સુધી તો હવે આની અંદર તમે કિંમત મૂકો કોની અંદર એફએક્સ ની અંદર રકમ ની અંદર અને તમે ચેક કરી લો કે કયા અંતરાલ ની અંદર વિધેય ઘટે છે આની અંદર કે આની અંદર એ કેવી રીતે નક્કી કરી શકીશું જો ડીવાય બાય ડી એક્સ ની કિંમત એટલે કે પ્રથમ વિકલન ની અંદર એ કિંમત મૂકી દો માઇનસ બે થી નાની માઇનસ બે થી નાની કોઈ પણ કિંમત તમે આની અંદર ચેક કરી શકો છો માઇનસ બે થી નાની જો એની કિંમત પ્લસ આવે તો આ વિધેય ઘટે વધે છે જો એની કિંમત માઇનસ આવે તો એ વિધેય ઘટે છે એટલે યાદ એક જ વસ્તુ રાખવાની છે મિત્રો કે પ્રથમ વિકલન ની અંદર એ કિંમત મૂકો છો જો એની કિંમત માઇનસ તો વિધેય ઘટે છે પ્રથમ વિકલનમાં કિંમત મૂકતા એની કિંમત પ્લસ આવે છે તો એનો મતલબ આપેલું વિધેય એ વધતું વિધેય છે તો આ પ્રમાણે જો આપણે જવાબ ચેક કરીએ છીએ તો સાચો જવાબ છે મારો બી બરોબર અંતરાલ આવી ગયા માઇનસ બે માઇનસ વન એટલે બી સાચો જવાબ છે મારો નેક્સ્ટ આગળ વધીએ બરોબર છે પ્રશ્ન હાલ જ સમજાવ્યો કયું વેરી ગુડ સીડીનું ઉદાહરણ લઈને તમે સમજાવ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર થી ફર્સ્ટ ફ્લોર ઉપર જવું છે અથવા ફર્સ્ટ ફ્લોર થી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવવું છે તો ગ્રાઉન્ડ ફ્લોર થી ફર્સ્ટ ફ્લોર તરફ જાઓ છો તો વિધેય વધતું છે પણ એ જ રીતે ફર્સ્ટ ફ્લોર થી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી રહ્યા છો તો એ વિધેય ઘટતું છે તો હવે તમે નક્કી કરો કે આની અંદર ન્યૂનતમ અને મહત્તમ કિંમત કઈ હોઈ શકે છે ચલો ઓપ્શન આપેલા છે ઓપ્શન સી એવું કહે છે કે એફ કૌંસમાં એ વત્તા બી બાય ટુ થી એફ બી એટલે કે એફ એ વત્તા બી બાય ટુ એ ન્યૂનતમ છે અને એફ બી મહત્તમ છે ઓપ્શન ડી ઓપ્શન બી ઓપ્શન એ ચલો સાચો જવાબ કયો હોઈ શકે ઝડપથી વિચારવાનું જ છે મિત્રો અહીંયા ખાસ જરૂરી છે કે ન્યૂનતમ કિંમત આપેલી છે ઘટતું વિધેય છે ઘટે છે એટલે મહત્તમ કયું હોઈ શકે ઘટતું એટલે યાદ રાખવાનું ફર્સ્ટ ફ્લોર થી ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર થી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મહત્તમ ક્યાં હોય શરૂઆતમાં ને એટલે મહત્તમ ક્યાં હોઈ શકે પાછળ એફ ઓફ એ એટલે ઓપ્શનમાં છેલ્લે એફ ઓફ એ આવવું જોઈએ બરોબર ન્યૂનતમ એટલે ઓછું તો ઓછું ક્યાં હોય ગ્રાઉન્ડ ફ્લોર ઘટતું વિધેય છે ફર્સ્ટ ફ્લોર થી ગ્રાઉન્ડ ફ્લોર તરફ તો છેલ્લે એફ ઓફ બી એફ ઓફ બી આવી ગયું એટલે સાચો જવાબ છે આપણો બી એટલે આ રીતે યાદ રાખવું મિત્રો કે ગ્રાઉન્ડ ફ્લોર ટુ ફર્સ્ટ ફ્લોર ટુ ગ્રાઉન્ડ ફ્લોર વધતું ઘટતું તો કદી આની અંદર ન્યૂનતમ મહત્તમના પ્રશ્નોની અંદર કોઈ જ કન્ફ્યુઝન નહીં થાય એવી આપણે આશા રાખવી નેક્સ્ટ આગળ વધીએ તો વિવિધમાં ક્વેશ્ચન તરફ આઈડિયા આવી ગયો છે મિત્રો પ્રકરણ નંબર એક સ્વવાચક સંમેત પરંપરિત સામ્ય સંબંધ નથી પરંપરિત સંબંધ નથી એના વિશે કંઈક ચર્ચા થઈ રહી છે ગણની અંદર એક બે ત્રણ સભ્યો આપેલા છે અનેક ઘટના આર ની અંદર એક એક બે બે ત્રણ ત્રણ એક બે બે ત્રણ આપેલા છે તો ઓપ્શનમાં સાચો જવાબ કયો હોઈ શકે છે અહીંયા તમે ચેક કરી શકો છો કે સ્વવાચક તો છે જ આ નથી આ પ્રશ્ન ખોટો કારણ કે એક બે ને ત્રણ ત્રણ જ ઘટકો છે તો એક એક બે બે ત્રણ ત્રણ આવી ગયા બરોબર ને એટલે સ્વવાચક તો થઈ ગયો કારણ કે આપણી જોડે ત્રણ જ વસ્તુ હતી કઈ કઈ વેરી ગુડ સ્વવાચક સંમિત અને ત્રીજી પરંપરિત
जो आ त्रणेय संबंध नु पालन थाय एटले के विधेय स्ववाचक पण होय सम्मित पण होय अने परंपरित पण होय तो अने तोज अने साम्य संबंध कहेवाय। बरोबर, एटले अहींया जे ऑप्शन डी छे साम्य संबंध छे पछी विचारवानु रह्यु, स्ववाचक छे तो हा छे कारण के त्रणे त्रण पेर आवी गई। हवे छे सम्मित, सम्मित नो मतलब शुं थाय के जे पेर आपी छे एनी विरुद्ध पेर એટલે કે એક્સ અને વાય બદલી દો તો પણ એ પેર આવવી જોઈએ, એનો મતલબ કે બે અને ત્રણ પેર છે તો એનો વિરુદ્ધ પેર કઈ થાય, ત્રણ અને બે એની અંદર છે નથી, એનો મતલબ કે સંમિત નથી। બરોબર, પણ ઓપ્શનમાં તો મને એવું આપ્યું છે કે સંમિત છે, એનો મતલબ કે અહીંયા જે ઓપ્શન આપેલા છે પરથી આપણે વિચારીએ કે એ ઓપ્શન પણ ખોટો છે, સંમિત છે સંમિત તો છે જ નહીં, સ્વવાચક છે એની જગ્યાએ મેં એવું પૂછ્યું છે સ્વવાચક નથી। હવે પરંપરિતની વાત કરીએ તો પરંપરિત એવું કહે છે કે જો એક અને બે એ પેર આરમાં હોય, બે અને ત્રણ એ પણ પેર આરમાં હોય તો શું થાય વિચારો જરૂર, આ બંને જો સેમ હોય, અહીંયા તમે સેમ દેખી શકો છો તો આ બંનેની પેર બની શકે છે, મતલબ કે આ જો હોય તો વન અને થ્રી એ પણ આરમાં હોવા જોઈએ, પણ વન ટુ છે ટુ થ્રી છે પણ વન થ્રી નથી, એનો મતલબ આ સંબંધ એ પરંપરિત સંબંધ નથી, આ સાચી બરોબર છે, આ એ સ્વવાચક તો છે સંમિત નથી પરંપરિત પણ નથી, પણ ઓપ્શનમાં આપણને એવું આપેલું છે એ પ્રમાણે જો આપણે જવાબ જોવા જઈએ તો સાચો જવાબ છે પરંપરિત સંબંધ નથી, અને હાલ કહ્યું એ પ્રમાણે સ્વવાચક હોય સંમિત હોય અને પરંપરિત સંબંધ હોય તો અને તો જ એને સામ્ય સંબંધ કહેવાય। એટલે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે સ્વવાચક તો છે જ, સ્વવાચક તો છે પણ સંમિત પણ નથી અને પરંપરિત પણ નથી, એનો મતલબ આ બે ઘટકો નથી, એનો મતલબ સામ્ય સંબંધ નથી, જ્યારે અહીંયા તો આપણને ઓપ્શનમાં એવું આપેલું છે કે સામ્ય સંબંધ છે, એનો મતલબ આ જવાબ ખોટો છે, તો માત્ર સાચો જવાબ કયો હોઈ શકે, સી પરંપરિત સંબંધ નથી। બરોબર, એટલે ખાસ વસ્તુ નોટ કરવા જેવી છે મિત્રો, ઘણાને આની અંદર કન્ફ્યુઝન પણ હોય છે કે સર અમને સામ્ય સંબંધ સ્વવાચક સંબંધ પરંપરિત સંબંધની અંદર ડાઉટફુલ છે નથી ખબર પડી રહી, તો આની અંદર તમે ચેક કરી શકો છો મિત્રો કે સાચો જવાબ શું હોઈ શકે છે। ચલો આગળ વધીએ, તો ચલો ડી બાય ડીએક્સ ઓફ એફએક્સ પ્રકરણ નંબર 5 તરફ, 4x³ - 3/x^4 એફ ઓફ 2 બરાબર 0 તો એફએક્સ બરાબર શું હોઈ શકે છે। ચલો ઓપ્શન આપણી જોડે આવી ગયા છે બી સી ડી પૈકીના, ચલો તમે વિચારી શકો મિત્રો આ કયા પ્રશ્ન કયા ચેપ્ટર નો કયા પ્રકરણ નો એક્ઝામ્પલ છે, વિકલન નો નહીં, ભલે ડી બાય ડી એક્સ આપ્યો પણ આ છે પ્રકરણ નંબર 6 સંકલન નો એક્ઝામ્પલ। અહીંયા ખાસ નોંધ કરવા જેવું છે કે ડી બાય ડી એક્સ ઓફ એફ એક્સ આપેલું છે આટલી રકમ, એની બંને બાજુની અસર આપણે નાબૂદ કરવી હોય તો શું કરવું પડે, સંકલન લેવું પડે, એટલે કે ડી બાય ડી એક્સ આ રીતે સંકલનમાં ડી બાય ડી એક્સ ઓફ એફ એક્સ એનું એક્સ ની સાપેક્ષે સંકલન બરાબર 4x³ - 3/x^4 એટલે કે જવાબ મને મળશે, આનું મળશે એફ એક્સ બરાબર 4x³ - 3/x^4 માઇનસ 3/x^4। મિત્રો અહીંયા ખાસ નોંધ કરવા જેવી છે કે 3/x^4 છે, બરોબર ને, તો એક્સ ની 4 ને ઉપર લઈ જાઓ એટલે શું થશે 3x^-4। બરોબર, હવે સંકલનમાં આપણે શું કરતા હતા, વેરી ગુડ, એક ઘાત વધારવાની, તો આમાં એક ઘાત વધારી દો તો 3x^-3/-3, 3 ઉડી ગયા એટલે વધ્યું શું -1, એક્સ ની 3 ને નીચે લાવી દો, બરોબર, માઇનસ 1/x^3 + c એટલે અહીંયા 4 4 કેન્સલ એટલે સાચો જવાબ કયો હોઈ શકે,
x^4 + 1/x^3 x^4 + 1/x^3 એટલે ઓપ્શન અને x^4 + 1/x^3 પણ સાચું છે એટલે ઓપ્શન બી તો મારો સાચો હોઈ શકે નહીં આપણે કન્ફ્યુઝન દૂર કરતા જઈએ કે જે ઓપ્શન નથી એ તો ઓપ્શન બી તો મારો સાચો હોઈ ના શકે કારણ કે આનો જવાબ શું હોઈ શકે x^4 - -+1/x^3 + c હવે આની અંદર વધ્યો આપણે c શોધવાનો વારો તો c આપણે કેવી રીતે શોધી શકીશું કે f(2) = 0 આપેલું છે એનો મતલબ કે x = 2 મૂકી દો તો 0 2^4 કેટલા થશે 2, 4, 8 અને 16 + 1/8 + c હવે આની અંદરથી તમે c શોધી અને મિત્રો જવાબ ચેક કરી શકો છો અને c તમે મૂકી દો તો સાચો જવાબ છે આપણો c સાચો જવાબ છે આપણો સી -129/8 આ રીતનો આપણો જવાબ આવશે સંકલન ની અંદર નું આ એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 7.1 નેક્સ્ટ આગળ વધીએ તો ચલો સંકલન ના એક્ઝામ્પલો સ્ટાર્ટ થઈ ગયા હવે sin²x - cos²x / sin²x - cos²x dx સાચો જવાબ કયો હોઈ શકે છે ચલો ઓપ્શન આવી ગયા છે તમારી જોડે tan x - cot x tan x + cot x tan x cot x અને ઓપ્શન ડી sec x - cosec x મને લાગે છે ત્યાં સુધી કદાચ ઓપ્શન ડી સાચો ન પણ હોઈ શકે કારણ કે ઓપ્શન એ બી સી ત્રણ સાચા કંઈક અંશે સામ્યતા છે કદાચ ડી સાચો પણ હોઈ શકે એવું કહેવાનું બિલકુલ જરૂર નથી આપણે તો માત્ર જવાબ શોધવાનો છે તો હવે આનો જવાબ શોધવા ટ્રાય કરો મિત્રો કેવી રીતે શોધીશું આનો ચલો કોઈ મને હિંટ આપશો મિત્રો સાચો જવાબ કેવી રીતે આપણે શોધી શકીશું મિત્રો આપને ખ્યાલ હશે કે જ્યારે આપણને આ રીતે આપેલું છે ત્યારે આપણે આને આ રીતે લખી શકીએ છીએ કે sin²x આપણને યાદ જ છે કે a - b/c તો એને આપણે આ રીતે કેમ ન લખી શકીએ a/c b/c અને પછી એનું સંકલન કરી દઈએ બરોબર ને તો એ પ્રમાણે અહીંયા sin²x - cos²x - cos²x / sin²x - cos²x બરોબર છે હવે તમે ચેક કરી લો મિત્રો તો અહીંયા sin² કટ 1/cos² અને 1/cos² એટલે ત્યાં શું લખાય sec²x - cos²cos² કેન્સલ એટલે sin² અને 1/sin² એટલે વેરી ગુડ cosec²x હવે sec²x નું સંકલન મિત્રો સંકલન યાદ ન હોય તો કઈ વાંધો નહીં મેં તમને પ્રકરણ 6 ચાલુ કર્યું ત્યાં પણ કહ્યું છું પ્રકરણ 7 પણ સમજાવ્યું ત્યાં પણ સમજાવ્યું છે અને હજુ પણ સમજાવું છું સંકલન ના સૂત્રો યાદ ના આવતા હોય તો બિલકુલ ચાલશે વિકલન ના સૂત્રો આવડવા જોઈએ તો વિચારો કોનું વિકલન sec²x થાય વેરી ગુડ હાલે સમજાવ્યું તું બસ sec²x એટલે શું થશે tan x cosec²x એટલે cot x પણ જ્યારે c હોય ત્યારે માઇનસ આવે છે અને + c તો આપણે લખ્યા વગર કેમ ચાલે એટલે સાચો જવાબ આપણો તરત જ ઓપ્શન ની અંદર દેખાઈ રહ્યો છે tan x + cot x + c એટલે કે આપણો સાચો જવાબ છે b tan x + cot x + c કેવી રીતે આવ્યો તો હાલ સમજાવ્યું sin² કેન્સલ cos² કેન્સલ અહીંયા વધ્યો 1 1/cos² એટલે થઈ ગયા આપણી જોડે sec²x અને એ જ પ્રમાણે અહીંયા 1 તો 1/sin²x 1/sin એટલે cosec² અને cosec² નું સંકલન માઇનસ cot એ પ્રમાણે આપણે આગળ વધીએ તો તરત આનો જવાબ મને મળી શકે છે બરોબર છે નેક્સ્ટ આગળ વધીએ તો e^x કૌંસમાં 1/x - 1/x² dx ચલો આના માટે કોઈ સમજાવશે સાચો જવાબ કયો હોઈ શકે એવો સામ્યતા ઘણી બધી છે ઓપ્શન ની અંદર સાચો જવાબ શોધવા માટે કંઈક વિચારવું પડશે કે સાચો જવાબ કયો હોઈ શકે છે
एक हिंट आपी दईए आनी अंदर के ज्यारे ईरेस टू एक्स होय, वेरी गुड, याद होवुं जोईए के ज्यारे ईरेस टू एक्स होय त्यारे कम्पलसरी आपणो आ सूत्र याद होवुं जोईए के ईरेस टू एक्स into fx વત્તા f ડેશ x, તો જવાબ થશે મારો ઈરેશ ટુ x into fx. એટલે જ્યારે ઈરેશ ટુ x સંકલનની અંદર જ્યારે પણ ઈરેશ ટુ x આપણને આપેલું હોય ત્યારે આ ખાસ વસ્તુ યાદ રાખવાની કે ઈરેશ ટુ x ભલે અંદર રકમની અંદર હોય તો પણ એને કોમન કાઢી લો. કોમન કાઢ્યા પછી જે બ્રેકેટ વધે છે એની અંદર કોણ કોનું વિકલન છે સુધી અહીંયા તમે ચેક કરી શકો છો કે 1 upon x નું વિકલન શું થશે, 1 upon x square. વારા ફરતી એકબીજાનું વિકલન શોધી લેવાનું. 1 upon x, 1 upon x એટલે x minus 1, minus 1, x minus 1 minus 1, minus 1 upon x square થઈ ગયું મિત્રો. એટલે કે 1 upon x નું વિકલન 1 upon x square છે માઇનસ, તો જે વિકલન છે એને તો આપણે અહીંયા કટ કરી દઈએ છીએ ને. આપણો જવાબ કેવી રીતે લખીએ છીએ, ઈરેશ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ. એટલે હાલ કહ્યું એ પ્રમાણે જ્યારે પણ રકમની અંદર એમસીક્યુ ની અંદર ઈરેશ ટુ એક્સ કરીને આપણને ઓપ્શન આપેલો હોય ત્યારે ખાસ સમજવા જેવું છે કે ઈરેશ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ વત્તા એફ ડેશ એક્સ આપેલું હોય ત્યાં ખાસ સમજવું કે ઈરેશ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ, એફ ડેશ એક્સ ને દૂર કરવું અને આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. બરોબર છે, એટલે આ નોંધ કરવા જેવી છે એમસીક્યુ ની અંદર ઇરેશ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ વત્તા એફ ડેશ એક્સ, તો જવાબ શું થશે, ઇરેશ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ. નેક્સ્ટ આગળ વધીએ તો ચલો ફરીથી એ જ પ્રમાણે ઇરેશ ટુ એક્સ ટેક એક્સ કૌંસમાં વન પ્લસ ટેન એક્સ. ચલો ઓપ્શન મિત્રો અહીંયા એવું નથી, બ્રેકેટ નથી, એટલે કંઈક પાછું થોડુંક વિચારવાનું રહ્યું. થોડીક હિંટ આપી દઈએ, આને હાલ કહ્યું એ પ્રમાણે શું વિચારવાનું કે માત્ર ઈરેશ ટુ એક્સ જ બહાર દેખાવો જોઈએ, તો અહીંયા ઈરેશ ટુ એક્સ ને આપણે બહાર રહેવા દઈએ, તો જે બાકીની જે સંખ્યા છે એને આપણે અંદર મલ્ટિપ્લિકેશનમાં લાવી દઈએ. શું કરીશું, મલ્ટિપ્લિકેશનમાં લાવી દઈએ, તો એને મલ્ટિપ્લિકેશનમાં સેક એક્સ લાવી દઈએ, તો શું થશે, સેક એક્સ પ્લસ સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ. હવે વિચારો મિત્રો કે કોણ એ કોનું વિકલન છે, sec x નું વિકલન sec x into tan x થાય કે sec x into tan x નું વિકલન sec x થાય, તો જેનું વિકલન હોય એ શબ્દ કાઢી નાખવાનો અને જેનું વિકલન છે એ રહેવા દેવાનું. તો સાચો જવાબ છે આપણો ઓપ્શન પ્રમાણે આપણે જવાબ ચેક કરી શકીએ છીએ, ઓપ્શન એ સાચો છે, કારણ કે sec x નું વિકલન sec x નું વિકલન sec x into tan x થાય છે. બરોબર છે, આ પ્રમાણે હાલ સમજાવીએ પ્રમાણે ઈરેશ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ વત્તા એફ ડેશ એક્સ હોય તો સાચો જવાબ કયો હોઈ શકે છે, ઈરેશ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ પ્લસ સી. આ રીતે વિચારવું પડે. નેક્સ્ટ આગળ વધીએ, વક્ર એક્સ સ્ક્વેર બરાબર વાય અને વાય બરાબર એક્સ વડે આ વૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું. ચલો ઓપ્શન આપેલા છે આપણને એ બી સી ડી પૈકી, બરોબર, પાછળ ચોરસ એકમ તો કમ્પલસરી લખવો જ પડે, 1/6, 1/2, 2/3, 3/2. ચલો સાચો જવાબ કયો હોઈ શકે છે આની અંદરથી ઝડપથી મને કોમેન્ટ બોક્સમાં જણાવો. તો કેવી રીતે લખીશું મિત્રો, પ્રકરણ નંબર 8 વિચારી જુઓ, કારણ કે અહીંયા આપણને કિંમત આપેલી નથી એટલે કે ક્ષેત્રફળ શોધવા માટે આપણે તાની જરૂર પડે, બરોબર ને, નિયત સંકલન, નિયત સંકલન, અપર લિમિટ લોઅર લિમિટ, અપર લોઅર લિમિટ આપેલી નથી. તો અહીંયા જે બે સમીકરણો આપેલા છે એ બંનેને સરખાવી દો, એટલે કે આ પણ y ની કિંમત છે, આ પણ y ની કિંમત છે, તો તરત આપણે રફ પેજ ની અંદર સરખાવી દઈએ, એટલે કે x સ્ક્વેર બરાબર x, x ને આપણે આ બાજુ લાવી દઈએ, x કોમન કાઢી દઈએ, તો x માઇનસ 1 બરાબર 0, એનો મતલબ આમાંથી બે અવયવ પડી ગયા, એક x બરાબર 0 અને એક x બરાબર 1. હવે એક્સ બરાબર 0 અને 1 પરથી આપણે તરત જ એની ક્ષેત્રફળ શોધીશું, તો ક્ષેત્રફળનું સૂત્ર 0 થી 1 વાય ડીએફ, કારણ કે આપણે લિમિટ આવી ગઈ છે 0 અને 1. હવે આની અંદર 0 થી 1 એમના એમ રાખીશું,
वाय एटले बन्ने वाय छे, तो बन्ने वाय नी बादबाकी करी देवी प्रकरण नंबर 8, वाय बराबर एक्स स्क्वायर माथी वाय ने करता बनावी दो एटले त्यां थशे रूट एक्स, सॉरी वाय बराबर रूट एक्स नहीं पण एक्स ज थशे, બરોબર. અપર લોઅર લિમિટ આપણને જે આપેલી છે એ વધીએ, ઝીરો થી વન વાય, આમાંથી વાય આપેલો છે, વાય બરાબર કેટલા એક્સ સ્ક્વેર, એટલે એક્સ સ્ક્વેર આમાંથી વાય ની કરતા બનાવીશું તો એક્સ ડીએક્સ, હવે આનું સાદુરૂપ આપી દો, બરોબર. તો એક્સ સ્ક્વેર નું સંકલન કેટલું થશે, એક્સ ની 3/3 માઇનસ એક્સ નું એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ સી, બરોબર. હવે આની અંદર અપર લોઅર લિમિટ આપેલી છે એટલે પ્લસ સી લખવાની જરૂર નથી, આમ તો આપણે પ્લસ સી લખવા પડે નિયમ પ્રમાણે, પણ અહીંયા પ્લસ સી લખવાની જરૂર નથી કારણ કે લિમિટ આપેલી છે 0 થી 1, એટલે આને આપણે રફ કરી દઈએ. હવે પહેલા આપણે 1 મૂકી દઈએ તો 1/3 માઇનસ 1/2, બરોબર. 0 મૂકવાની પણ જરૂર નથી કારણ કે લોઅર લિમિટ 0 મૂકીશું ત્યારે જવાબ વેરી ગુડ 0 જ આવવાનો. ચોકડી ગુણાકાર કરી દો, જવાબ થયો માઇનસ 1/6. પણ આપણને ખબર છે કે કોઈ પણ સમય સંજોગોના કારણે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એનું ક્ષેત્રફળ, કોઈ પણ વસ્તુ આપેલી છે તો એનું ક્ષેત્રફળ કદાપી ઋણ ન હોઈ શકે, એનો મતલબ ભલે જવાબ માઇનસ આવે પણ આપણો જવાબ તો કયો હોઈ શકે, 1/6 એક્ઝામ્પલ હોય ત્યારે મેં તમને કહ્યું હતું એ પ્રમાણે 2 માર્ક્સ અને 3 માર્ક્સના એક્ઝામ્પલ ની અંદર આની અંદર આપણે આકૃતિ ડ્રો કરવી કમ્પલસરી છે, પણ જયારે એમસીક્યુ ની અંદર પૂછાય ત્યારે આપણે એમસીક્યુ ની અંદર તો માત્ર આપણો ઓપ્શન ABCD માંથી જ સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય છે, એટલે ત્યાં આકૃતિ દોરવી એના કરતા આમાં શક્ય હોય ત્યાં સુધી જેટલા સ્ટેપ તમને ફાવતા હોય એટલા કટ કરી, ખોટું લખવાની જરૂર નથી પણ જેટલા સ્ટેપ ફાવતા હોય એટલા સ્ટેપ કટ કરી અને ફટાફટ કાઉન્ટ કરો, કે જેથી કરીને 50 માર્ક કવર કરવાના છે, સાથે સાથે સમય પણ આપણા જોડે 1 જ કલાકનો મળે છે, 1 કલાકની અંદર 50 MCQ આપણે પૂર્ણ કરવાના હોય છે અને 50 માર્ક MCQ પતી જાય અને પછી આપણે સેક્શન બી ની શરૂઆત થાય છે, એટલા માટે અહીંયા ક્ષેત્રફળ આ રીતે અપ ટુ ડેટ સ્ટેપ બાય સ્ટેપ વાઇઝ ન લખતા જે સ્ટેપમાં ખબર પડી, દાખલા તરીકે અહીંયા તમને ખબર પડી ગઈ કે x બરાબર 0 અને 1 આવી ગયું તો એના પરથી તમે ડાયરેક્ટ આ સ્ટેપ લખી શકો છો, બરોબર છે, કે લોઅર લિમિટ 0 થી 1, વાય એટલે બંને માંથી વાય ને મૂકી દો, એનું સાદુરૂપ આપી દો, લિમિટ સાદુરૂપ ચોકડી ગુણાકાર કરી અને આપણે આગળ વધી શકીએ છીએ. મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ, બાકીના નેક્સ્ટ લેક્ચર ની અંદર મળીશું.